ફી ના ભરી તો કરી મનમાની. માસૂમ ને ગોંધી રાખી કરી શેતાની. બાળકને લીધું બાનમાં, માફિયા આવી ગયા તાનમાં. સુરતમાં શિક્ષણ જગતને શરમસાર કરતા કિસ્સાએ ચકચાર જગાવી છે. પીઆર ખાટીવાલા સ્કૂલમાં સિનિયર કેજીના વિદ્યાર્થીએ ફી ન ભરતા શાળાના આચાર્ય દ્વારા બાળકને ગોંધી રાખવામાં આવ્યો અને આચાર્ય દ્વારા શરૂ કરાયો અત્યાચાર. વિદ્યાર્થીના વાલીએ આ મામલે પોલીસને જાણ કરી પોલીસે આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અલથાણા વિસ્તારમાં રહેતા વિપુલ બારૈયાને 16,000 રૂપિયાની ફી ભરવાની બાકી હતી. તમે ફી ભરેલ નથી એટલે તમારો છોકરો તમને મળશે નહીં. જ્યાં સુધી તમે ફી નહીં ભરો ત્યાં સુધી તમને છોકરો સોંપવામાં આવશે નહીં. પછી આ વાત સાંભળીને મેં તરત જ પોલીસ કંટ્રોલમાં ફોન લગાવેલો અને ફોન લગાવીને કંટ્રોલમાં જણાવેલ કે પીઆર ખાતીવાલા સ્કૂલમાં મારો છોકરો મને આપતા નથી. આ વિદ્યાર્થીને પોલીસની મદદથી છોડાવવામાં આવેલ છે અને આ સ્કૂલના પ્રિન્સિપાલ તથા તેના વર્ગ શિક્ષક સામે ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલમાં તપાસ ચાલુ છે. આ સમગ્ર શાળા સંચાલકોનું સૂર કંઈક અલગ છે. તેમનું કહેવું છે કે ફેબ્રુઆરી માસમાં ફી પેટે આપેલો ચેક રિટર્ન થયો હતો, જે વિપુલભાઈને વારંવાર જાણ કરવામાં આવી, તેમ છતાં તેઓએ સ્કૂલમાં આ ફી ભરી ન હતી. દો ઘંટા યે દો ઘંટે કી જો બાત હૈ યે ગલત હૈ, કિડનેપિંગ કા જો આક્ષેપ હૈ યે ગલત હૈ, ઓર પૂરા કુછ સીસીટીવી ફૂટેજ કે અંદર રેકોર્ડેડ હૈ, ઓર ઇસકા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તાકીકાત કર રહે હૈ. આ સમગ્ર ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સમિતિની રચના કરાઈ છે. તો સીએમ વિજય રૂપાણીએ પણ કહ્યું કે ફી અંગે નક્કી કરાયેલા નિયમોનું પાલન કરાશે અને શાળા સામે પગલા ભરાશે. તપાસ કરી અને યોગ્ય પગલા લેશે. સરકારે શાળાઓના મનસ્વી વલણને બાનમાં લેવા ફીનો કાયદો તો બનાવ્યો. હવે આ કાયદાનો કડક અમલ ક્યારે થશે તે જોવું રહ્યું. ચેતન પટેલ, ઈટીવી ન્યૂઝ, સુરત.